આજુબાજુના ગામથી મિત્રો, જે નવયુવાનો, જે વડીલો પધાર્યા છે, જ્યાં કામધેનુ ગૌશાળાને આમંત્રણને માન આપી અને ખાલી વોટ્સઅપમાં જે પત્રિકા નાખી છે આપણે, અને એને જે જોઈ અને જે ગૌ માતાના કાર્યમાં સહભાગી બનવા માટે જે કંઈ યુવાનો, કારણ કે બધાના નામ લેવા જાય તો હવાર થઈ જાય, તો અમારે પછી ઘેરે જઈને નામ જ વાંચવા પડે. એટલે જે કંઈ મહેમાનો જે ખાલી પત્રિકા, ફેસબુકમાં, વોટ્સઅપના માધ્યમથી જે જાહેરાત કરવામાં આવી છે, અને જે કંઈ ગામના યુવાનો, જોકે અમારે સુભાષભાઈ સોલંકી એમનું મિત્રમંડળ, પછી બીજા જે કંઈ યુવાનો મને બધાને ઓળખતો ન હોય, પણ જે વાવડી ગામના યુવાનો, પછી કોઈ પણ જ્ઞાતિના હોય, એમના જે એમના મિત્રોને જે આમંત્રણ આપ્યા છે અને જે મિત્રો પધાર્યા છે અને અમારા આમંત્રણને માન આપી, અમારા સુભાષભાઈની ટીમ તો બે કોર્સથી આવી, એટલે આવકીની કોર્સો મારી કોર્સો કે મારી કોર્સ હા જો, અને આશીદ્રાથી જે અર્જુનનાથ ગ્રુપ આવ્યું છે, આશીદ્રા ગામના અને આજુબાજુના ગામના, સુરડી પાણેકા હોય, પછી દેદા હોય, રમરેથી હોય, જે કંઈ ગામના યુવાનો આવ્યો છે, એ તમામે તમામનું બે હાથ જોડી વંદન કરી અને કામધેનુ ગૌશાળા અને ગામ આદરી બોલી વાવડી વતી દરેકે દરેક યુવાનો મહેમાનોનું અહીંથી હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. અને એ જે કંઈ છે અહીંયા આયોજકો, એ પણ તમારી ઘોડી ગૌ ભક્ત છે, અને એનું આ શબ્દરૂપી સ્વાગત તમને રૂબરૂ મળ્યા બરોબર, ફૂલ હારથી સ્વાગત કર્યું હોય તો એના બરોબર, સાયલ ઓઢાડીને સ્વાગત કર્યું એના બરોબર સ્વીકારવા અમારી નમ્ર વિનંતી છે. બોલ ગૌ માતાની, આ વાત દે. વાવડી ગામ અને ગોવિંદભાઈ મુળુભાઈ સોલંકી, 1100 રૂપિયા જીતુભાઈ માંડાભાઈ વાળા ઉકળિયા, 100 રૂપિયા રામ ભરોસે ઉકળિયા, 100 રૂપિયા ડિવાઇન ટાયર ગડુ, 2100 અને 21 રૂપિયા ડિવાઇન ટાયર ગડુ, એકવાર એમને તાળીથી વધાવો. ગોવિંદભાઈ રાણાભાઈ સોલંકી વાવડી, એમના તરફથી 1100 રૂપિયા. રામસિંહભાઈ દેવાજભાઈ સોલંકી 500 રૂપિયા. દાનાભાઈ શરવણભાઈ સોલંકી 501 રૂપિયો. જાદવભાઈ મેરામણભાઈ સોલંકી 501 રૂપિયો. 500 રૂપિયા રામ ભરોસે. રમેશભાઈ રાણાભાઈ બારડ વાવડી 151. કરશનભાઈ અમીરભાઈ સોલંકી વાવડી 100 રૂપિયા. વાસાભાઈ લખમણભાઈ સોલંકી વાવડી 200 રૂપિયા. અને પ્રમુખ સપ્લાયર્સ બાયપાસ, એમના તરફથી 2100 રૂપિયા. બટુકભાઈ વિક્રમભાઈ સોલંકી 1000 રૂપિયા. હરદાસભાઈ સોલંકી, હા હા હા, અરે અરે, અમારે વેરાવળ બાયપાસ હરદાસભાઈ સોલંકી સતનામ. ખરેખર તો અમારા અહો ભાગ્ય કહેવાય, જો કે હરદાસભાઈ અને હીરાભાઈ ઘણી વખત અમને જોયા છે, પણ ખરેખર અમે તમારી જ્ઞાતિના, એટલે કે નાના નાના કલાકારથી, અમે કોઈ માયાભાઈ જેવા કલાકાર નથી. અહીં તો ડોઈલમાં પાણી પડ્યું અને જીવડા પડી ગયો કે એવીને ઘૂંટડો ભરલી, આને નો બિસ્લેરીની જરૂર પડે. હા, અમે તો નાના નાના કલાકારોને માણવા માટે તમે આવ્યા છો, એ ખરેખર અમારા અહો ભાગ્ય છે. હો ભાઈ, ખરેખર એકવાર જોરદાર તાળીથી વધાવો. હા, અમે કલાકાર હજી તો અમે તો ઉગતા સુરત થઈ, બાકી જો કોકડીક તમારા જેવા વડીલોની દયાથી અમને માયાભાઈના સ્ટેજ ઉપર બેસવાનો વારો આવી જાય તો 10 મિનિટ તો એને ધ્રુજારી છૂટાવી દે, એવી તાકાત તો અમારામાં છે, પણ તે જ નથી મળ્યું. જય હો. પણ ખરેખર અમારે વેરાવળ બાયપાસ હરદાસભાઈ સોલંકી સતનામ,
એમના તરફથી ગૌ માતાની ભેટમાં 11,000 રૂપિયાનું દાન આવે છે. એકવાર જોરદાર તાળી બોલ ગૌ માત કી જય. અરે ટી 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 કામધેનુ ગૌશાળાની ભેટમાં રે 5,000 અને 100 રૂપિયા 5,100 રૂપિયાનું દાન આવે છે. બોલ ગૌ માત કી જય. દ્વારકાધીશ ગૌશાળા શાંતિપરા પાટિયા એમના તરફથી 5 આ કામધેનુ ગૌશાળા વાવડીને 5,100 રૂપિયાનું દાન આવે છે. એકવાર જોરદાર તાળીથી વધાવો. અને હવે જોકે સમય ઘણો નીકળી ગયો છે, કાર્યક્રમો આપણે ઘણા બતાવવાના છે અને હવારે મારે ફેરામ જવાનું છે. હું પાછી ઈકો આખું એટલે હવારે ફેરો આવી ગયો. આ બધું કરવું પડે ને ભાઈ. અમે કદાચ ગમે એની કોઠી તાણી તોડીને કાંઈ કરીને તો એ છોકરા સાહેબ ભેગા થાય છે નહીં. આટો લઈ ગયા. હવે આ આટા કેટલા ઉખડે એમ, એક આટો ઉખડે બીજો સડી જાય. ભગવાનને વિનંતી કરીએ કે સરસ મજાના રાધા ગોપીજીનો ભાઈ બધાય શાંતિ રાખજો, બેહજો. ખાલી 5 મિનિટમાં ભગવાન કાગડીઓ લખે કે કોઈ ગોકુળ મથુરામાં જાય લખવો કાગડીઓ રાણીના રાધાના પ્રેમનો, રાધાના રાણી રાધાના પ્રેમ. એમાં બોલ્યો ને એમાં હું ક્યાં ખોટું બોલ્યો. એટલે સરસ મજાના ગોપીજનોને બોલાવવા માટેનો કાગળ. અને અને હા એકવાર એકવાર એક એક તાલી રહી ગયો ભાઈ. કે જોકે હમણાં હમણાં અમારા ઘણા પ્રોગ્રામો ખરેખર તો અમને ક્યાંક ફુગાડશો ને તો તમે ફુગાડશો. આ સૌરાષ્ટ્ર રસધારા ચેનલ હો, વાહ ભાઈ વાહ. અને તમારે ગમે એનો પ્રોગ્રામ હોય ને મારો ફોટો તો ઝીકી જ દેવો મોઢા કે ત્યાં કોણ જોવા આવે કોણ હતું, મને તો મોઈ જ રાખો એટલી તમારી વિનંતી. પણ આજે આ જે કંઈ લાઈવ ટેલિકાસ્ટ અને વિડીયો શૂટિંગ આવે છે સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સ્ટુડિયો, એ તદ્દન ફ્રી ઓફ છો ભાઈ. એકવાર એને તાલીથી વધાવો, એકવાર એને પણ તાલીથી વધાવો. આ એક મોટા મોટી સેવા કહેવાય. તો હવે ભગવાનને વિલંબ ન કરતા વિનંતી કરીએ કે સરસ મજાના ગોપીજનોને બોલાવવા માટેનો ભગવાન કાગળ લખી દો. અરે નાનપણમાં ભેગા રમતા વળી આપણે ભેગા ગાતા ગીત. ભલે પ્રભુ ભલે. હા એ હતી પૂરવ ભવની પ્રી. અને તું સાંભળો ભગવાન. ભગવાન રાધાજી તમને પણ કઈક કહે છે હો. અરે રે મારા વાલા તેવાયશો નહીં પણ ઠપકો એમાં ઠપકો
कथा कर ले हरे रे वो धालो दैने दे तो एवं मारा गोकुळ जेवु वावड़ी गाम होय कामधेनु गौशाला नु पटांगण होय अटला बधा भाविक भक्त जनों नी हाजरी होय अमारे सौराष्ट्र नी रसधारा चेनल उपर आ कार्यक्रम प्रसारित थई रह्यो होय अने एवं ज अमारो रुद्राक्ष साउंड नो सथवारो होय अने ज्यारे भगवान कृष्ण अहींथी कागळ लखता होय अने एवो प्रेम भरो कागळ भगवान एमना शब्दों में लखे आज कोया वावड़ी थी बरसाना आज कोई गोकुल थी बरसाना जाई रे ये तो हूँ लखी दो कागड़ियो माला से मनो लखी दो कागड़ियो बरसाना
લખો સમા કપૂર થી ને વિધ વિધ લખો સમાચા કાગળ લખો સકા કાગળ લખો હો કપૂરથી ને વિધ વિધ લખો સમાચાર કાગળ લખો સખા ભગવાન કૃષ્ણનો સંદેશો વાંચી રાધા અને ગોપીજનો ધીમે ધીમે શરદ પૂનમની રાત હોય અને વૃંદાવનની અંદર રાસ રમવા આવતા હોય એ સમયનો દ્રશ્ય કેવું હોય Yeah.
हो।